સુરેન્દ્રનગરના મૂડીના 29 ખેડૂતો સામે ફરિયાદ. ખેડૂતો સામે પાણી ચોરી મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ. ગૌતમગઢ માનપર મૂડીના 29 ખેડૂતો સામે ગુનો દાખલ કરાયો. અગાઉ 18 ખેડૂતો સામે ફરિયાદ દાખલ થઈ હતી. હાલ 47 ખેડૂતો સામે પાણી ચોરીની ફરિયાદ. ગુજરાત વોટર વર્ક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે હાથ ધર્યું હતું ચેકિંગ. ધરતી ઇન્ફ્રાએ પણ સાથે મળીને ચેકિંગ હાથ ધર્યું હતું. ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. ભાવેશ, પાણીના કનેક્શન લઈને આખી આ ફરિયાદ થઈ છે, શું છે વધુ વિગતો? એ ચોક્કસ વાત કરવામાં આવે તો નર્મદાનું જે પાણી છે એ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ થઈ આગળ જે જિલ્લાઓ છે ત્યાં જતું હતું, ત્યાં અવારનવાર ચોરીની ફરિયાદ થઈ ઉઠી રહી હતી, જેને લઈને ગુજરાત વોટર વર્કર્સ લિમિટેડ તેમજ ધરતી ઇન્ફ્રા દ્વારા ચેકિંગ થઈ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે ખેડૂતો દ્વારા પાણીની ચોરી થતું હોવાનું સામે આવ્યું હતું. અગાઉ 18 ખેડૂતો સામે ફરિયાદ દાખલ છે એ કરવામાં આવી હતી, જેમાં વધુ 29 ખેડૂતો સામે હાલ ફરિયાદ છે મૂળી પોલીસ સ્ટેશનમાં દાખલ છે એ કરવામાં આવી છે. અગાઉની વાત કરવામાં આવે તો આજે પાણી છે પૂરતો જથ્થો છે આગળના જિલ્લામાં નહોતો પહોંચતો, એને લઈને અનેકવાર ફરિયાદો ઉઠી હતી, એને લઈને આ ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું હતું. હાલ ટોટલ 47 ખેડૂતો સામે છે એ મૂળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી છે એ ખેડૂતો સામે કરવામાં આવશે. જી આભાર તમામ વિગતો માટે.